सुरत क्राइम ब्रांच पोलीसे जणावी हतुं के आगामी 15 ऑगस्ट स्वातंत्र दिवस नी उजवणी संदर्भे कायदो अने व्यवस्था सुनिश्चित रहे अने हिस्ट्री शीटर साथे एमसीआर कार्ड चार धारको चेक करवा खास कॉम्बिंग नाइट नुं आयोजन करवामां आव्युं छे। आ दरमियान पोलीस पेट्रोलिंग मां युनिक हॉस्पिटल बीआरटीएस चार रस्ता उपरथी एक ऑटो रिक्षा मां अलग अलग सिगारेटना बॉक्स तेमज रजनीगंधाना बॉक्स साथे बे ईसमो पसार थई रह्या होवानी बातमीना आधारे बंने ने पकड़ी पाड्या हता, जेमनी पासेथी 6 लाख थी वधुनुं टोबेको मळ्या। હોસ્પિટલ માં આવેલા અવાવરું જગ્યાએ સંતાડવા માટે જતા હોવાની કબૂલાત પણ કરી છે। આરોપીઓ વતન ચેતન કાંતિભાઈ સોલંકી અગાઉ એપલ હોસ્પિટલ માં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો। પોતાને સિગારેટ તેમજ રજની ગંધા આરએમડી નું વ્યસન બંધારણી હોવાથી તે નજીકની દુકાનમાં સિગરેટ તમાકુ લેવા જતો હતો। ત્યારબાદ ફેનિલ તેમજ રણજીત ઉર્ફે કેળો સાથે મળી ચોરી કરવા માટે દિવસ દરમિયાન રેકી કરતા હતા। તારીખ 25/7 થી 6/8 ની રાત્રિના સમય દરમિયાન સિગરેટ તેમજ રજનીગંધા આરએમડી ટોબેકોની ચોરી કરી હતી। હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। सूरत शहर की अंदर सलाबतपुरा पुलिस स्टेशन विस्तार में उधना दरवाजा पास आवेल निकुंज ट्रेडर्स नामनी एक दुकान अंदर बे अलग अलग दिवसे जेमा एक 25/7/2021 अने 6/8/2021 दिवसे रात्रिना समय आ जे दुकान छे एना शटरना ताळा तोड़ी तेनी अंदर थी सिगरेट बीड़ी अने रजनीगंधानी बे अलग अलग वक्त एकज दुकान में चोरी थई लीधी। आ बाबते सलाबतपुरा पुलिस स्टेशन में गर्भखोड़ चोरी ना बे गुनाओ दाखल थे। आ बनावनी गंभीरता जोता क्राइम ब्रांच की टीमों आ गुनाओ डिटेक्ट करवा माटे थी कामे लागेली हती। पुलिस सब इंस्पेक्टर डीएम राठौड अने एनी टीम द्वारा आज समग्र बनाव छे तेनु अवलोकन करवामां आव्युं हतुं अने मेन्युअल अने टेक्निकल इन्फॉर्मेशन आधार बे आरोपीओ ની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે ચેતન કાંતિભાઈ સોલંકી અને ફેનિલ નૂતન સોલંકી। આ બંને આરોપીઓ અને એની સાથે એક ત્રીજો આરોપી છે રણજીતભાઈ ઉર્ફે કેલો। આ રણજીત જે છે એ હાલમાં લાજપોર જેલમાં એક લૂંટના ગુનામાં પકડાયેલો છે। આ ત્રણેય સાથે મળી અને આ એક જ દુકાનની અંદર બે વખત ઘરફોડ ચોરી કરી લીધી। તેઓના કબજામાંથી 4,61,421 રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ જે બીડી સિગરેટ અને રજનીગંધા છે એ ટોટલ જે ચોરીનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓના કબજામાંથી એક ઓટો રિક્ષા પણ કબજે કરવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓ છે એ ભૂતકાળની અંદર ઘરફોડ ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં પકડાયેલા છે। હાલમાં આ બંને આરોપીઓએ બે ગુનાની કબૂલાત કરી છે। આ સિવાય પણ અન્ય કોઈ તેમના હાલના કાર્યકાળ દરમિયાન અગાઉ જે પકડાઈને જેલમાંથી છૂટ્યા પછી કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ તેની તલસ્પર્શી તપાસ ચાલુ છે। સાહેબ, જે આરોપી છે તે બાજુની હોસ્પિટલમાં જ નોકરી કરતા હતા અને રેકી કર્યા બાદ આ કેમ આઈડિયા ચોરી કરી? ત્રણેય આરોપીઓના ગુના એક ભૂતકાળ છે। ચેતન અગાઉ ઘરફોડ ચોરીમાં, ફેનિલ લૂંટના ગુનામાં, રણજીત છે એ લૂંટના ગુનામાં પકડાયેલો છે। બધા જ કોઈને કોઈ રીતે ઘરફોડ ચોરીના ગુનામાં પણ સંકળાયેલા છે। ફક્ત બાજુની જે એપલ હોસ્પિટલ છે એમાં નોકરી કરતા હતા, પરંતુ એમનો એક ગુનાહિત ભૂતકાળના આધારે તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે પણ સંડોવાયેલા છે। બાજુમાં જ આ મોટી દુકાન અને એમાં ગોડાઉન છે અને એમાં મોટો જથ્થો મળે છે તેવી હકીકતના આધારે આ ત્રણેય જણાએ સાથે મળીને ઘરફોડ ચોરી કરેલી છે। અગાઉના ગુનાઓનો ઇતિહાસ જોતો અને હાલના ગુનાઓનો જોતો તેમની સામે અટકાયતી પગલાં પાસા જેવા કાર્યવાહી પણ કરવામાં આવશે।